नमस्कार. धोरण 7 पाठ 4 उष्मा. હવે નોર્મલ ટેમ્પરેચર માપવા માટે એટલે કે આપણા બોડીનું ટેમ્પરેચર માપવા માટે આપણે જે થર્મોમીટર જોયું હતું, હવે એ ક્લિનિકલ થર્મોમીટર હતું, તબીબી થર્મોમીટર. હવે આપણું નેક્સ્ટ છે પ્રયોગશાળામાં વપરાતું એટલે કે લેબોરેટરી થર્મોમીટર. તો જોઈએ કે આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે. તમારા વિજ્ઞાન શિક્ષક જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે. કાળજીપૂર્વક તેને જુઓ. તેમાં અંકન કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનોની નોંધ કરો. હવે આમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેટલું હોય છે? -10 એટલે કે -10 થી કરીને 110 સુધીનું તાપમાન. આપણે તબીબી જે થર્મોમીટર હતું એનામાં તાપમાન બહુ જ ઓછું હતું, કારણ કે તમે તમારા શરીરનું તાપમાન 37.5થી વધારે જતું નથી, 35થી કરીને 42 સુધી જતું. પણ આનો જે ગાળો છે એ બહુ વધારે છે, કારણ કે જ્યારે તમે કોઈ વસ્તુનું ટેમ્પરેચર માપો છો ત્યારે -10થી કરીને 110 સુધીનું હોઈ શકે છે. પ્રવૃત્તિ 4.4 જુઓ કે એમાં થોડુંક બીકરનું પાણી, નળનું પાણી લેવાનું છે. હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડુબાડો. હવે મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયા કે દિવાલને અડકે નહીં તેમ થર્મોમીટરને ઊભું ગોઠવું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે થર્મોમીટરના પાતળા વેહમાં મર્ક્યુરીની હલનચલનને નિહાળો. જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેહમાં પાડો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જુઓ. તે સ્થાને તે કયા સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે અને તે મૂલ્યની નોંધ કરો. હવે શું કરવાનું છે કે તમારે એક બીકરમાં પાણી લેવાનું છે, નળનું પાણી, અને એનું ટેમ્પરેચર માપવાનું છે. કઈ રીતે? ક્લિનિકલ થર્મોમીટરની મદદથી. હવે નીચે એક લખ્યું છે કે બહુ ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં, પરંતુ તે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય. હવે આપણે એમ જોયું હતું કે અતિશય ગરમ પાણી હોય તો આપણે ક્લિનિકલ થર્મોમીટર ન વાપરી શકીએ, તૂટી જાય. પણ લેબોરેટરી થર્મોમીટર આપણે વાપરી શકીએ નહીં. કારણ શું છે? કારણ કે એ એટલું ચોક્કસ નથી આવતું, એ એટલું ચોક્કસ માપ દર્શાવતું નથી. ક્લિનિકલ થર્મોમીટર છે તથા લેબોરેટરી થર્મોમીટરમાં તાપમાનના અવલોકનો નોંધતી વખતે રાખવાની જરૂરી સાવચેતી કઈ કઈ છે ઉપર લખેલી છે. પહેલાં તો કે થર્મોમીટરને શિરોલંબ જ રાખવું, ત્રાસુ નહીં. જો તમે ત્રાસુ રાખશો તો તમારો એનો જે ચોક્કસ માપ આવવો જોઈએ એ આવશે નહીં. થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો બલ્બ જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જોઈએ. વળી એવું નહીં કે એ બલ્બનો જે આ સાઈડનો એટલે કે ડાબા સાઈડનો જ ભાગ છે એનામાં ડુબાડેલો હોય ને જમણા સાઈડનો ભાગ ના હોય, એવું ન હોવું જોઈએ. એની બધી જ બાજુ છે એ તાપમાનમાં હોવી જોઈએ, વસ્તુમાં હોવી જોઈએ. વળી થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં, કારણ કે તો પછી પાત્રનું તાપમાન પણ આવી જશે. તમારે પાત્ર નથી અડવાનું, ખાલી જે પાત્રમાં જે વસ્તુ રાખી છે એને જ અડવાનું છે. પ્રવૃત્તિ 4.5 બીકર કે પ્યાલામાં થોડું ગરમ પાણી લેવાનું છે. તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડુબાડીને ઊભું ગોઠવો. જ્યાં સુધી પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો. હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો, જુઓ કે શું થાય છે. શું તમે જોયું કે થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું? આનો અર્થ એ થાય છે કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડુબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન થઈ શકે. પણ ક્લિનિકલ થર્મોમીટરમાં એવું થતું નથી. ક્લિનિકલ થર્મોમીટર જ્યારે તમે તમારા મોઢામાં નાખો છો અને પછી જ્યારે કાઢો છો ને તો થોડી વાર સુધીનું તાપમાન એમને એમ પડ્યું હોય છે, કારણ કે એનામાં એક ખાંચ હોય છે. એટલા માટે ક્લિનિકલ થર્મોમીટર છે એ આપણે જો શરીરનું તાપમાન માપવા માટે વાપરીએ તો ન થઈ શકે, કારણ કે મોઢામાં કાઢતાની બહાર જ એ પોતાનું તાપમાન બદલી નાખે છે. મતલબ આપણે ચોક્કસ એનું તાપમાન જોઈ શકતા નથી. વળી બુઝોને એ વાતની નવાઈ જરૂર છે કે જ્યારે થર્મોમીટરના મર્ક્યુરી બલ્બને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવી ત્યારે તેનું લેવલ શા માટે બદલાવવું જોઈએ. કારણ કે હવે સમજી લો, તમે મોઢામાં થર્મોમીટર રાખ્યું, કદાચ પ્રયોગશાળાનું જે લેબોરેટરી થર્મોમીટર છે તો તમારા મોઢાનું તાપમાન બતાવશે, પણ જેવું તમે એને પાણીમાં રાખ્યું તો એ પાણીનું તાપમાન બતાવશે. એટલે કે એ તરત જ થોડીક જ પળમાં પોતાનું તાપમાન બદલી નાખે છે. એટલા માટે આપણે શરીરમાં વાપરી શકતા નથી. હવે લેબોરેટરી વાપરી શકો ખરા? ના, કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી. એના માટે આપણે કયું વાપરવું જોઈએ? ક્લિનિકલ જ વાપરવું જોઈએ, કારણ કે એમાં જે પારાના લેવલમાં ફેરફાર નથી થતો, તરત ફેરફાર નથી થતો, થોડી વાર રહીને થાય છે, કારણ કે એનામાં એક ખાંચ હોય છે. એ ખાંચ છે એ શું ઉપયોગી છે? કારણ કે એ જોઈએ એમ પારો જ્યારે ઉપર ચડે છે ને તાપમાન બદલાતા, જ્યારે તમે મોઢામાં નાખો છો ત્યારે નીચે નથી આવી જતો, તરત જ બહાર કાઢતા. શું કામ? એ ખાંચ હોય છે એને અટકાવે છે. થર્મોમીટરમાં પારાના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલી છે. પારો ઝેરી પદાર્થ છે. જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે પારાનો નિકાલ કરવો મુશ્કેલ છે. આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે, કારણ કે તેમાં પારો વપરાતો નથી.
હવે પારો છે એક ઝેરી પદાર્થ છે, તમારા શરીરમાં કે આંખના કે મોઢાના કોન્ટેક્ટમાં ના આવવો જોઈએ, એટલા માટે પારો તૂટી જાય ને જ્યારે ત્યારે આપણે પારાનો નિકાલ જલ્દી કરી શકતા નથી, એટલા માટે હવે કેવા થર્મોમીટર વાપરવામાં આવે છે, ડિજિટલ થર્મોમીટર. નેક્સ્ટ ટોપિક છે આપણો ઉષ્માનું પ્રસરણ. ઉષ્માનું પ્રસરણ એટલે શું? જો બહુ જ સિમ્પલ એક પ્રવૃત્તિ બાજુમાં આપેલી છે, પહેલાં તો ઉપર લખ્યું છે કે પહેલી પૂછે છે કે તો શું તેનો અર્થ એવો થાય છે કે સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી. જો તમે જ્યારે કોઈ પણ ગરમ વાસણ હશે, ગરમ પાણીથી ભરેલું વાસણ, એનામાં જ્યારે તમે બરફનો ટુકડો નાખી દેશો એટલે શું થશે? બરફનો ટુકડો ઓગળવા માંડશે, કારણ કે ઉષ્મા છે ને હંમેશા વહન કરે છે વધારેથી ઓછા તરફ અને ઓછાથી વધુ તરફ. કોઈ નોર્મલ પાણી હશે એમાં જ્યારે તમે બરફ નાખશો તો પણ બરફ ઓગળી જવાનો છે, કારણ કે બરફની બધી જ ઠંડક છે ક્યાં લઈ જશે? પાણીમાં લઈ જશે. એટલે કે શું થશે? ઉષ્માનું વહન થાય છે. જો નીચે જુઓ કે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે ત્યારે તે ગરમ થઈ જાય છે. તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી કેમાં જાય છે? વાતાવરણમાં પ્રસરે છે. પરંતુ કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે. એટલે ઉષ્માનું સર્જન કે વિનાશ નથી થતું, ઉષ્માનું શું થાય છે? ખાલી વહન થાય છે. તમે જ્યારે ગેસ પર કડાઈ ગરમ કરી ત્યારે ગેસ જે ચાલુ કર્યું બર્નર, એની ગરમી ક્યાં ગઈ? કડાઈમાં. હવે ગેસ બંધ કરી નાખ્યું તો એ કડાઈની ગરમી ક્યાં લઈ જશે? વાતાવરણમાં. જો તમે એને અડકી લેશો તો એ કડાઈની ગરમી ક્યાં આવી જશે? તમારા હાથમાં. હવે તમે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. વાસ્તવમાં બધા જ કિસ્સામાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે. ઉષ્માનું વહન કેવી રીતે થાય છે તો ચલો આપણે શોધી કાઢીએ. હવે પ્રવૃત્તિ 4.6માં શું કરવાનું છે? તમારે એક પટ્ટી લેવાની છે અને એને સેમાં કોઈ પણ ધાતુની પટ્ટી તમે લઈ શકો છો, લોખંડની, તાંબાની, કોઈ બી પટ્ટી. હવે એને તમારે શું કરવા છે? 2 ઇંચ નીચે દબાવી દેવાની છે અને બીજો છેડો છે એ શું કરવાનો છે? એને મીણમાં મીણ ગોઠવવાની છે બીજા છેડા તરફ. હવે મીણબત્તીની જે જ્યોતની ઉષ્મા છે તે તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે કે નહીં? હવે તમે જ્યારે એક છેડો એનો ગરમ કરશો ને તો સ્ટાર્ટિંગમાં તમને એ જ છેડો ગરમ લાગશે, પણ જો તમે થોડી વાર રહીને જોશો ને તો તમને એનો જે બીજો છેડો છે ને એ પણ ગરમ લાગશે. શું કામ? કારણ કે ઉષ્માનું શું થાય છે? વહન થાય છે. એટલે કે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામે છે. એનો જે અતિશય ગરમ થઈ ગયો છેડો છે એમાંથી ઉષ્મા ક્યાં પ્રસરણ પામવા માંડશે? બીજા છેડે. તો આ જ પ્રક્રિયા છે એને શું કહેવાય? ઉષ્મા વહનની પ્રક્રિયા કહેવાય. ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે? તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ એટલે કે પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે. પ્લાસ્ટિક અને લાકડા છે એ ઉષ્માનું વહન વધારે પડતું કરતા નથી. વધારે પડતું વહન કોણ કરે છે? ધાતુઓ કરે છે. અધાતુઓ કરતા પ્લાસ્ટિક છે, લાકડો છે કે એવી કોઈ પણ વસ્તુ છે જે બેકેલાઇટ ને મેલામાઇન પ્લાસ્ટિકની બનેલી વસ્તુ, એ ધાતુનું વહન, એ ઉષ્માનું વહન કરતી નથી. ઉષ્માનું વહન વધારે પડતું કોણ કરે છે? ધાતુઓ કરે છે. પ્રવૃત્તિ 4.7 છે કે નાના બીકરમાં પાણી ભરીને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેને બીકરના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમનો એક છેડો પાણીમાં રહે અને એક છેડો પાણીની બહાર રહે. હવે જોવાનું છે કે સ્ટીલની ચમચી હશે, તમે જે ખાવાની સાઈડ છે નીચે રાખી છે અને પકડવાની સાઈડ છે એનું હેન્ડલ એ ઉપર રાખ્યું છે, ગરમ પાણીમાં રાખશો ને તો થોડી વાર એનું હેન્ડલ પણ તમને ગરમ લાગશે. પણ પેન્સિલ છે એનામાં એવું નહીં થાય, ફૂટપટ્ટી હશે જે પ્લાસ્ટિકની એમાં પણ એવું નહીં થાય. પછી છે કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે એને ઉષ્માના સુવાહક કહેવાય અને જે ન થવા દે એને ઉષ્માના મંદવાહક કહેવાય. જેટલા ધાતુઓ છે ને એ વધારે પડતા કેવા હોય છે? ઉષ્માના સુવાહક હોય છે. લોખંડ છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, પિત્તળ છે, તો આ બધા કેવા હોય છે? ઉષ્માના સુવાહક છે. જ્યારે લાકડું, પ્લાસ્ટિક આ બધા ઉષ્માના કેવા હોય છે? મંદવાહક હોય છે. એટલા માટે જ આપણે જ્યારે કડાઈ હોય છે ને ગરમ ગરમ, એ તો ધાતુની બનેલી હોય પણ એના જે કડા છે હેન્ડલ પકડવાના એ સેના બનેલા હોય છે? અધાતુના બનેલા હોય છે, કારણ કે એ ઉષ્માનું વહન કરતા નથી એટલે એ જલ્દી ગરમ થતા નથી. પાણી તથા હવા ઉષ્માના મંદવાહકો છે, તો પછી તેમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થયું હશે? ચલો આપણે તે નોંધીએ. એક ચંબુ આકારનો ફ્લાસ્ક લ્યો, જો ફ્લાસ્ક ન મળે તો બીકર પણ ચાલે. હવે 2/3 ભાગ સુધી પાણી ભરો, તેને ત્રિપાટી પર મૂકી તેને મીણબત્તી ગોઠવો. બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગનેટના નાના સ્ફટિક હળવેથી પાણીમાં નાખો જેથી તે પાત્રના તળિયે બેસી જાય. હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકીને પાણીને ગરમ કરો. તમારું અવલોકન નોંધપોથીમાં લખો તથા તમે જે અવલોકન કર્યું તેનું ચિત્ર પણ દોરો. મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે ત્યારે તે પાણી
ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે, જેની જગ્યાએ હવે આજુબાજુ ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. ઉષ્માના આ પ્રકારના પ્રસરણને ઉષ્મા નયન કહે છે. એટલે કે પ્રવાહીમાં શું થાય છે સમજી લો, એક પ્રવૃત્તિ આપેલી છે. એ ફ્લાસ્કમાં તમારે ગરમ પાણી લેવાનું છે અને પોટેશિયમ પરમેનન્ટ આપણે એટલા માટે નાખવાનું છે કેમ કે આપણે દેખાય, કલર દેખાય, પાણી તો એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે તો આપણે ન દેખાય. તમે ક્યારેક જોજો, ઉભરો જ્યારે આવે ને ત્યારે જોયું હશે કે પાણી નીચેથી ઉપર આવે છે. જ્યારે ચામાં કે પાણી ઉકાળો ત્યારે ઉભરા આવે છે ને, પાણી ક્યાં આવે છે? નીચેથી ઉપર તરફ આવે છે. અને અંદર સાઈડનું જે અને ઉપરનું પાણી છે એ ક્યાં જાય છે? નીચેની તરફ જાય છે ગરમ થવા માટે. કારણ કે ગરમ થાય છે ને વસ્તુ પછી ક્યાં ચડે છે? હંમેશા ઉપર ચડે છે. જોજો, પાણી છે એની વરાળ બને છે, વરાળ ક્યાં ચડે છે? હંમેશા ઉપર ચડે છે. ગરમ થયા પછી વસ્તુ ઉપરની તરફ ગતિ કરે છે. તો હવે જ્યારે તમે પાણી ગરમ કરશો અને નીચે જે પોટેશિયમ પરમેંગનેટ રાખેલું છે તો પહેલાં એ ગરમ થશે ને એ ક્યાં ચડશે? ઉપર ચડશે. અને આસપાસનું અને ઉપરનું જે ઠંડુ પાણી છે એ ક્યાં આવશે? નીચે આવશે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા નયન. પહેલી પ્રક્રિયા હતી ઉષ્મા વહન અને બીજી છે ઉષ્મા નયન. હવે પ્રવૃત્તિ 4.6 છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.